આપણે વાત કરીશું ગુજરાતની અસ્મિતાના 19મા ભાગ વિશે. તો ચાલો મિત્રો, 19મા ભાગનો પહેલો પ્રશ્ન છે કે કોણે રવિન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિનો અનુવાદ ગુજરાતીમાં કર્યો હતો? તો કે કોણ? તો કે કવિ કાંત. તો કવિ કાંતનો જન્મ ક્યાં થયો હતો? તો કે કઈ જગ્યાએ થયો હતો? તો કે ચાવંડમાં. ચાવંડ ક્યાં આવેલું છે? અમરેલીમાં. ક્યાં? ચાવંડમાં. તો પછી મિત્રો, આગળ તે ખંડકાવ્યના પિતા તરીકે પણ ઓળખાય છે, ઉર્મી કાવ્યના સર્જક તરીકે પણ ઓળખાય છે. પછી તેમના મૃત્યુ પામ્યા હતા તે દિવસે તેમની પૂર્વાલાપ. કયો? પૂર્વાલાપ. આ કાવ્ય સંગ્રહ રહ્યો એ પ્રકાશિત થયો હતો તેમનો. કયો? પૂર્વાલાપ. પછી રોમન સ્વરાજ્ય તેમનું છે. એ રોમન સ્વરાજ્ય જે પુસ્તક લ્યું ને, એ ઝાલિમ દુનિયાના, કયું? ઝાલિમ દુનિયા નામે નાટક તરીકે ફેમસ થયું હતું. પછી તેમનું મહત્વનું એક કાવ્ય પંક્તિ છે કે ઓ હિન્દ દેવભૂમિ સંતાન સૌ તમારા. આ ખાસ યાદ રાખજો, 2-3 પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે. તો ચાલો મિત્રો, આ બીજા પ્રશ્ન. સારથી અને નચિકેતા સામયિક કોની સાથે સંકળાયેલું છે? તો કે કરશનદાસ માણેક સાથે. કરશનદાસ માણેકની એક મહત્વની કાવ્ય પંક્તિ છે જે ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ જાય છે કે જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો. આ પ્રાર્થના તરીકે પણ આપણે પ્રાથમિકમાં ઘણી વખત ગાયેલું છે, એટલે ખાસ આ ધ્યાન રાખજો. પછી આગળ ત્રીજો પ્રશ્ન છે કે પાલિતાણા કયા કાળ દરમિયાન અસ્તિત્વમાં આવ્યું હતું? તો કે સત્રપ કાળમાં. તો કે સત્રપ કાળના મહાન રાજા કયા થઈ ગયા? તો કે રુદ્રદામા. અને રુદ્રદામા રહ્યા કયા વંશના હતા? તો કે કાદિમ વંશના હતા. કયો વંશ? તો કે કાદિમ. પછી ચોથો પ્રશ્ન, ડાંગ અને વલસાડ જિલ્લામાં લગ્ન પ્રસંગે કયું નૃત્ય કરવામાં આવે છે? તો કે રમલી નૃત્ય. કયું નૃત્ય? તો કે રમલી નૃત્ય. પાંચમો પ્રશ્ન, સાસ વહુની વાવ ક્યાં આવેલી છે? તો કે મહીસાગર જિલ્લા. મહીસાગરનું કેન્દ્ર કયું ગણાય? તો કે લુણાવાડા. કયું? લુણાવાડા. મહીસાગરની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 2013માં. તો કયા કયા બે જિલ્લામાંથી બન્યું હતું? તો કે પંચમહાલ અને ખેડામાં. પંચમહાલ વત્તા ખેડા 2013માં આની સ્થાપના થઈ હતી. પછી એમાં રહેલી જ્યાં આપણને ડાયનોસોરના ઈંડા ને બધું મળી આવ્યું હતું એ મહીસાગર જિલ્લામાં આવેલું છે. પછી આગલો પ્રશ્ન છે કે ગની દહીંવાલા કયા વ્યવસાય સાથે સંકળાયેલા હતા? તો કે દરજીગામાં. વ્યવસાયને લગતા પ્રશ્ન ખાસ પૂછાય છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. ગની દહીંવાલા રહ્યા એ શેની સાથે સંકળાયેલા હતા? તો કે દરજીકામ સાથે. પછી આગળનું કે ગઝલ વિશ્વ સામાયિક કઈ સંસ્થા દ્વારા પ્રગટ કરવામાં આવે છે? કયું સામાયિક? તો કે ગઝલ વિશ્વ સામાયિક. તો કે વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર દ્વારા. કઈ? વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર દ્વારા. પછી સાસુ બહુના દેરા બંધાવનાર ખંભાતમાં વસતા બગુવા નામના વણિકે હીર વિજય સૂરીની પ્રેરણાથી બંધાવ્યા હતા તે મૂળ ક્યાંના વતની હતા? શું? તો કે સાસુ બહુના દેરા બંધાવનાર ખંભાતમાં વસતા બગુવા નામના વણિકે. આ ખાસ યાદ રાખજો, કોને બંધાયા હતા? તો કે બગુવા નામના વણિકે બંધાયા હતા. તો કે આ બગુવા નામનો વણિક રહ્યો એ મૂળ ક્યાંનો વતની હતો એવું કહેવા માગે છે. કોની પ્રેરણાથી બંધાયા હતા? તો કે હરિવિજય સૂરીની. તો એ વડનગરનો હતો. તો કે વડનગર રહ્યું એ
મહેસાણા જિલ્લામાં આવી. વડનગર સૌથી પ્રાચીન શહેર તરીકે ઓળખાય છે, સૌથી પ્રાચીન શહેર તરીકે. વડનગરમાં ડિસેમ્બર મહિનામાં તાના રેરી મહોત્સવ થાય છે. તાના રેરી મહોત્સવ જે આઈ થિંક 2003 કા 2002થી થાય છે, મને પાકું તો યાદ નથી, પણ 2003 કે 2002થી આ ઉત્સવ ઉજવાય છે. અને શિયાળામાં ડિસેમ્બર મહિનામાં આ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. પછી અગનપંખી કૃતિ કયા સાહિત્યકારની છે, તો કે હરીન્દ્ર દવેની. પછી એક અગનપંખ છે, એ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની આત્મકથા છે, અ વિંગ્સ ઓફ ફાયર. એનું ગુજરાતીમાં અનુવાદ છે, અ વિંગ્સ ઓફ ફાયરનું અગનપંખ. પછી સંગીત એકાદશી નામના ગ્રંથની રચના કોણે કરી હતી, તો કે સંગીત બૈજુ બાવરાએ. તો કે બૈજુ બાવરાનો જન્મ ક્યાં થયો હતો, તો કે બૈજુ બાવરાનો જન્મ ક્યાં થયો હતો, તો કે ચાંપાનેરમાં. એમના ગુરુનું નામ હતું હરિદાસ, અને એમને માલસેકા નામનો રાગ ગાય અને પથ્થર પણ ઓગળાયા હતા એવું કહેવાય છે. પછી આગલો પ્રશ્ન છે કે ગુજરાત સભા 1917માં ગાંધીજીના અધ્યક્ષસ્થાને ક્યાં ભરાઈ હતી, તો કે ગોધરા ખાતે. પછી 13મો પ્રશ્ન, કોની અધ્યક્ષતામાં 1919માં કાઠિયાવાડ હિતવર્ધક સભાની સ્થાપના કરવામાં આવી હતી. કઈ સભા 1919માં અને કાઠિયાવાડ હિતવર્ધક સભાની સ્થાપના, દલપતરામ ભગવાનજી. ખાસ યાદ રાખજો મિત્રો, દલપતરામ ભગવાનજી. પછી મોહમ્મદ બેગડાએ જૂનાગઢ જીતવા કોને આમંત્રણ આપ્યું હતું. આ ખાસ મિત્રો યાદ રાખજો કે મોહમ્મદ બેગડાને જૂનાગઢ જીતવા કોને આમંત્રણ આપ્યું હતું, તો કે કોણ, જમિયલ શાહ. હવે મિત્રો આવા પ્રશ્નો ખાસ અટપટા પ્રશ્નોમાં આવા રાખવાના, આવા પ્રશ્નો ઘણી વખત પૂછાઈ જાય અને આપણે ક્યાંય વાંચેલા ન હોય. કોણ, જમિયલ શાહ. મોહમ્મદ બેગડાને જૂનાગઢ જીતવા માટે, જૂનાગઢ મોહમ્મદ બેગડાએ શું નામ રાખ્યું હતું જૂનાગઢનું, મુસ્તફાબાદ. શું, મુસ્તફાબાદ. અને એ વખતે અહીંયાનો રા માંડલિક રાજા હતો. કોણ, રા માંડલિક. પછી આગળ જૂનાગઢના ઉપરકોટના કિલ્લાનું મૂળ નામ શું હતું, તો કે શું મૂળ નામ હતું, ગિરિદુર્ગ. ખાસ યાદ રાખજો મિત્રો, ગિરિદુર્ગ મૂળ નામ હતું. પછી ગુજરાત સરકાર દ્વારા રાજ્ય રક્ષિત કરવામાં આવેલ પ્રખ્યાત રાજબાઈની વાવ, આ ખાસ મિત્રો યાદ રાખજો, રાજબાઈની વાવ કયા જિલ્લામાં આવેલી છે, તો કે સુરેન્દ્રનગર જિલ્લામાં. કઈ વાવ, રાજવાવ, રાજબાઈની વાવ, ખાસ યાદ રાખજો. અને બીજી બે વાવ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી છે, વાવ એક માધા વાવ અને એક બીજી વાવ છે ગંગા વાવ. ખાસ માધા વાવ અને ગંગા વાવ આ બે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવેલી છે. ક્યાં, વઢવાણ ખાતે. પછી અભેલ મંડપ ગુફા કયા જિલ્લામાં આવી છે, તો કે ભાવનગર. ભાવનગરમાં બીજી એક ગુફા આવેલી છે, એ કઈ ગુફા આવી છે, તો કે તળાજાની ગુફા. પછી ધોબીનો કૂતરો, સોરી 18મો પ્રશ્ન, કયા સાહિત્યકારે ભાવનગર રાજ્યના દિવાન શામળદાસ ગાંધીના અંગત મંત્રી તરીકે સેવા આપેલી છે, તો કે બાળશંકર કંથારિયા. હવે મિત્રો, ભાવનગર રાજ્યની સ્થાપના ભાવસિંહ પહેલાંએ કરી હતી, ક્યારે, તો કે 1723માં. અને આ જે શામળદાસ ગાંધી હતા એ કોના સમય દરમિયાન અંગત મંત્રી તરીકે હતા, તો કે તખ્તસિંહજીના સમયમાં. અને આમના સૂચનથી જ કેબિનેટ પ્રથા ભાવનગરમાં દાખલ કરવામાં આવી હતી.
પછી ધોબીનો કૂતરો નહીં ઘરનો નહીં ઘાટનો કહેવત આપનાર સર્જક કોણ? તો કે કવિ શામળ. હવે કવિ શામળનો જન્મ ક્યાં થયો હતો? તો કે વેંગણપુરમાં. ક્યાં? વેંગણપુર. પછી એમની થોડીક પંક્તિઓ છે જે ખાસ વખણાય છે. એક વાડ થઈ ચીભડા ગળે તો સોંઘી વસ્તુ ક્યાંથી મળે? ખળ ખાતું હોય જો અન્ન તો જીવે નહીં એકે જન. આ ખાસ એમની બે કાવ્ય પંક્તિ છે, ખાસ યાદ રાખજો. અને એક સુડા બહોત્રી અને પદ્માવતીની વાર્તા. એક કઈ? સુડા બહોત્રી અને પદ્માવતીની વાર્તા. આ એક બે એમની મહત્વની કૃતિઓ છે, ખાસ યાદ રાખજો. પછી આર્યપુત્ર ઉપનામ કોનું છે? તો કે કોનું છે? ચંદ્રકાંત